तो नमस्कार विद्यार्थी मित्रों, खास धोरण 12ના વિદ્યાર્થીઓ માટેનો આ વિડિયો છે, કારણ કે અનેક વિદ્યાર્થીઓને એવી માંગ હતી કે ધોરણ 12નું રિઝલ્ટ, ધોરણ 12નું જે પરિણામની જે પદ્ધતિ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે, એમાં તમને ખબર હશે કે ધોરણ 10ના માર્ક્સ, ધોરણ 11ના માર્ક્સ અને ધોરણ 12ની જે પ્રિલિમ પરીક્ષાઓ લેવામાં આવે છે એના માર્ક્સ તમારી એના માર્ક્સના આધારે તમારું ગુણપત્રક એટલે કે તમારું પરિણામ પત્રક બનવાનું હતું. અને ઘણા વિદ્યાર્થીઓનું એવું હતું કે સાહેબ, અમારે એ સમયમાં ઓછા ઓછી અમે મહેનત કરી હતી અને એમાં ઓછા પર્સન્ટેજ છે, તો અમને 12માં પણ ઓછા આવશે એ અમારાથી સહન નથી થતું, એ અમને સ્વીકાર્ય નથી. તો આવા વિદ્યાર્થીઓ માટે સરકારે એક સરસ મજાનું આયોજન કર્યું છે, એટલે કે એ વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપી શકશે. જો તમારા હાથમાં ટૂંક સમયમાં હવે ધોરણ 12નું જે રિઝલ્ટ છે એ તમારા હાથમાં આવી જશે અને જો તમને એમાં અસંતોષ હોય તો તમે સરકારની અંદર કમ્પ્લેન કરી શકો છો, તમારું રિઝલ્ટ પાછું આપીને તમે નવેસરથી પરીક્ષા આપવા માટે તૈયાર થઈ શકો છો. કારણ કે ધોરણ 12ના એવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન છે, પહેલેથી જ કહી દીધું છે કે જે રિપીટર અને એક્સનલ વિદ્યાર્થીઓ છે એની તો પરીક્ષા લેવાની છે, પણ હવે સાથે સાથે જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી અસંતુષ્ટ છે જેને સંતોષ નથી થતો, એવા વિદ્યાર્થીઓ, કારણ કે એને ખૂબ મહેનત કરી છે અને જે ટોપર બનવાની તૈયારી સાથે હતા, એટલે કે ખૂબ વધારે પડતી મહેનત કરી છે અને જે એને પરિણામ મળ્યું છે એમાં એને સંતોષ નથી થતો, એવા વિદ્યાર્થીઓ માટે સરકારે જે પરિપત્ર આપ્યો છે, પરિપત્ર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, હું વાંચી જાઉં છું, ધ્યાન રાખજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના તમામ પ્રવારના નિયમિત ઉમેદવાર માટે સરકાર શ્રી દ્વારા જાહેર થયેલ ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવનાર છે. આ પરિણામ પ્રસિદ્ધ થયેથી કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થીઓ પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. એટલે પહેલાં તમારે પરિણામ પત્ર જમા કરાવવાનું અને પછી તમે એ કમ્પ્લેન કરી શકો છો, એટલે પછી તમારી પરીક્ષા છે એ બીજી વાર યોજવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે, જેની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી છે. તો આ પરિપત્ર તમને કદાચ સમજાઈ ગયો હશે, સાદી ભાષામાં તમને સમજાવી દઉં ને, તો મોટી મોટી વાત એ છે કે જે વિદ્યાર્થીઓ પોતાના આ 10, 11 અને 12માની જે પ્રિલિમ છે આના માર્ક્સના આધારે જે પરિણામ બને છે એનાથી અસંતોષ છે અને જેને એવું લાગે છે કે હું કદાચ પરીક્ષા લેવાની હોત, કદાચ હું પરીક્ષા આપું તો આનાથી પણ હું વધારે માર્ક્સ લઈ શકું એમ છું, જો આ જે વિદ્યાર્થીઓ આવા હોય તો એને શું કરવાનું છે, એને પોતાનું પરિણામ લેવાનું તો છે પણ પાછું જમા કરાવવાનું છે અને મારે પરીક્ષા આપવી છે એનું ફોર્મ પણ આવશે. તો ટૂંકમાં જે વિદ્યાર્થીઓને એવું લાગતું હતું કે આપણે જે મહેનત કરી છે ને એના કરતાં, તમને ખબર છે ને કે જે વિદ્યાર્થીઓ, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ તો કહો સાહેબ આ પરીક્ષા કેન્સલ થઈ, ખોટું થયું, જાણે કે બધા ટોપર બની જવાના હોય, ઘણા માટે બહુ સારું થયું છે અને ખરેખર જેણે સાચી મહેનત કરી છે ને જે લોકો માટે ખોટું થયું છે, પણ પરીક્ષા પણ આપણી સરકારે સારો નિર્ણય લીધો છે કે જે એવું ઈચ્છતા હોય, જેની એવી ઈચ્છા હોય કે પોતાને પરીક્ષા દેવી છે, તો એ લોકોનું પણ સરકારે ધ્યાન રાખ્યું છે અને જે લોકો પરીક્ષા દેવા ઈચ્છે એ લોકો ચોક્કસથી પરીક્ષા આપે છે. હવે તમારે શું કરવાનું છે, અમારી સલાહ માનજો. જો તમને એવું લાગતું હોય કે તમારે આનાથી થોડા ઘણા 2-5% માટે પરીક્ષા દેવા ન જતા, પણ જો તમને એવું લાગતું હોય કે આમાં મોટો સુધારો હું કરી શકું એમ છું, ઘણા એવા હોય કે 10મામાં એની એટલી બધી તૈયારી ન કરી હોય પણ 12મામાં આવીને એના કદાચ આત્મજ્ઞાન થયું હોય અને 12મા ધોરણમાં જાગ્યા હોય અને 10મા કરતાં 11મા કરતાં પણ 12મામાં અઢળક મહેનત કરી હોય, ખૂબ મહેનત કરી હોય, તો એ લોકોને હું ચોક્કસ કહીશ કે તમે પરીક્ષા દેવા માટે આગળ આવો. અને બાકી જે લોકો 2-5% વધારવા માટે પરીક્ષા દેવાની જરૂર નથી મિત્રો, ઘણું બધું જે તમને રિઝલ્ટ મળ્યું છે અને બને ત્યાં સુધી તમારે સ્વીકાર્ય માનવાનું છે, પણ જો તમને મોટો ફેરફાર કરી શકો એવી શક્તિ તમારામાં હોય, મોટો વધારો કરી શકો એવી શક્તિ તમારામાં હોય, તો ચોક્કસ મિત્રો તમે પરીક્ષા આપજો. અત્યારથી હું તમને એના માટે શુભેચ્છા પાઠવું છું. વિડીયોને અહીંયા પૂર્ણ કરું છું. આવજો. જય શ્રી કૃષ્ણ.